ડાંગના દોડવીર મુરલી ગાવિતે નેશનલ એથ્લેટિક ગેમ્સની 10,000 મીટરની દોડમાં પ્રથમ ક્રમાંક મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું. ડાંગના અંતરિયાળ આદિવાસી કુમારબંધ ગામના મુરલી ગાવિતને જરહડતી સિદ્ધિ બાદ સરકારે આંતરરાષ્ટ્રીય કક્ષાની ટ્રેનિંગ માટે કેન્યા મોકલ્યો, પરંતુ કોરોના મહામારીમાં કેન્યામાં ટ્રેનિંગ બંધ થઈ ગઈ તો વંદે ભારત મિશન હેઠળ મુરલી ગાવિતને કેન્દ્ર સરકાર સ્વદેશ પરત લાવી અને સાપુતારા સ્પોર્ટ્સ સંકુલમાં મુરલી ગાવિતને ટ્રેનિંગની વ્યવસ્થા ગોઠવી. ડાંગના ઊંચા ડુંગરોની વચ્ચે વરસાદી માહોલમાં મુરલી ગાવિત રોજ 5 થી 6 કલાક સખત પ્રેક્ટિસ કરે છે. મુરલી ગાવિત આગામી એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ ટુર્નામેન્ટ માટેની શ્રેષ્ઠ તૈયારી કરી રહ્યો છે. મુરલી ગાવિત આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરવાનો વિશ્વાસ ધરાવે છે. મંજૂર કરીને અત્યારે હું સાપુતારા ખાતે ટ્રેનિંગ કરું છું અને આવનાર દિવસોમાં મારા જે પણ એશિયન ગેમ, એશિયન ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ, આવનાર દિવસોમાં ઓલિમ્પિકની હું ટ્રેનિંગ કરું છું અને એના પર મારી નજર છે. રાત દિવસ એના માટે હું મહેનત કરું છું ને આવનાર દિવસોમાં હું મારો ટાર્ગેટ પૂરો કરીશ એવો મને વિશ્વાસ છે. મુરલી ગાવિતે ડાંગનું રાજ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું છે. મુરલી ગાવિતે અહીંયા પણ અગાઉના વર્ષમાં ભૂતકાળમાં અહીંયાથી જ પ્રેક્ટિસ કરી આગળ વધ્યા છે ને મુરલી ગાવિત માટે સ્પોર્ટ્સ ઓફિસર ગુજરાતે જ્યારે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરી છે તથા મુરલી ગાવિત માટે અહીંયા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા જીમ સેન્ટર પણ ઓપન કર્યું છે તો એના માટે પણ જીમ સેન્ટર ઓપન છે.